નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલ જસ્ટ યુમાં ઉત્સવનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો, તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માગતા હોવ અને ખેતી વિશેની તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી થાય તેવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે રહેલો લાલ કલરનું બટન અને બાજુમાં રહેલું બેલ બટન એટલે કે ઘંટડીને પ્રેસ કરી દેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે. અને મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી દેજો. તમારી એક લાઇકથી અમને ઘણું એવું મોટું મોટિવેશન પ્રાપ્ત થાય છે. ચાલો મિત્રો, આગળ વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર એ છે કે કપાસમાં જોવા મળી રહ્યો છે તેજીનો માહોલ. તો મિત્રો, આ કપાસમાં તેજીનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે, ચાલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. દેશભરમાં કપાસની આવક હવે ધીમે ધીમે વધવાની શક્યતા કોઈ દેખાતી નથી. છેલ્લા 10 દિવસથી કપાસની આવક ઘટીને 32 થી 38 લાખ મણની વચ્ચે રહે છે. એક તબક્કે આવક વધીને 70 લાખ મણની હતી. પરંતુ મિત્રો, હવે દેશની અંદર કપાસની આવક જે પહેલાં જોવા મળતી હતી તેના કરતાં ત્રીજા ભાગની જોવા મળી રહી છે. આમ 3 લાખ ગાંસડી રૂની આવક નોંધાઈ હતી, જે ઘટીને માત્ર 1 લાખ ગાંસડીની આજુબાજુ જોવા મળી રહી છે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણા સિવાય હાલ દેશમાં ક્યાંય પણ કપાસની સારી ગુણવત્તાવાળો કપાસ જોવા મળી નથી રહ્યો. આમ આજે આપણે વાત કરીએ તો આજે દેશના તમામ સેન્ટરોની વાત કરીએ તો તેમાં સારી ક્વોલિટીના કપાસના મણના ભાવ ₹1200 થી ₹1220ના ભાવ બોલાયા હતા. જ્યારે હલકા કપાસની વાત કરીએ તો હલકા કપાસના ભાવ ₹1000ની આસપાસ બોલાયા હતા. જો મિત્રો, દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતના કર્ણાટકમાં કપાસની ક્વોલિટી સારી હોય તો ત્યાં સારી ક્વોલિટીના કપાસના ભાવ ઊંચામાં ઊંચા ₹1240ની સપાટીએ બોલાયા હતા. આમ આજે દેશભરની અંદર સારી ક્વોલિટીવાળા કપાસની અંદર દરેક રાજ્યોની અંદર ₹15 થી ₹25નો વધારો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવક માર્કેટ યાર્ડોમાં 3 લાખ મણની આજુબાજુ હતી. આમ ઓવરઓલ આવક 8 થી 10 લાખ મણની હતી. આમ ઉત્તર ગુજરાતના જે બ્રોકરો છે તેના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની 200, આંધ્રપ્રદેશના 50-50 ગાડી અને કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્રની 200 ગાડી આવક છે તે ઉત્તર ગુજરાતની અંદર નોંધાઈ હતી. આમ કડીના કપાસના ભાવ એ મહારાષ્ટ્રના ભાવની સાથે ₹1150 થી ₹1190 બોલાયા હતા. કડીની અંદર આંધ્રપ્રદેશના ભાવ છે તે ₹1120 થી ₹1200 બોલાયા હતા. જ્યારે કડીની અંદર કર્ણાટકના કપાસના જે ભાવ છે તે ₹1140 થી ₹1120 સુધી બોલાયા હતા. અને કડીની અંદર સૌરાષ્ટ્રના કપાસના ભાવ છે તે ₹1140 થી ₹1210 સુધી છે તે બોલાયા હતા. આમ કડીમાં આજે કપાસના મણે ₹10 થી ₹20નો સુધારો છે તે જોવા મળી રહ્યો હતો. આમ જો સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે 1.75 લાખ મણ કપાસની આવક હતી. આમ કપાસમાં નીચામાં નીચા ભાવ ₹1000 થી ₹1025 સુધી બોલાયા હતા. અને ઊંચામાં ઊંચા કપાસના ભાવ ₹1185 થી ₹1210 સુધી બોલાયા હતા. આમ જે સારી ક્વોલિટીની કપાસની અછત છે તે ધીમે ધીમે રોજે રોજ વધી રહી છે. આજે પ્રીમિયમ ક્વોલિટીના કપાસમાં મણે ₹10 થી ₹20નો સુધારો જોવા મળ્યો હતો, જેની સામે જે નબળો કપાસ છે આ નબળા કપાસની અંદર મણે ₹5નો ઘટાડો જોવા મળ્યો હતો. આમ જીન પહોંચે કપાસમાં
એક્સ્ટ્રા સુપર ક્વોલિટી કપાસમાં એટલે કે જે 35ના ઉતારાવાળા કપાસ છે અને 10% નીચે હવા ધરાવતા કપાસ છે તે કપાસના ભાવ રૂપિયા 1185 રૂપિયાથી કરીને 1200 રૂપિયા સુધી બોલાયા હતા. આમ એવરેજ સુપર ક્વોલિટી કપાસના ભાવ 1160 રૂપિયાથી કરીને 1165 રૂપિયા સુધી છે કપાસના ભાવ બોલાયા હતા. જે મિત્રો મીડિયમ ક્વોલિટીવાળો જે કપાસ છે આ કપાસના ભાવ છે તે રૂપિયા 1150થી કરીને 1160 સુધી બોલાયા હતા. આમ એકદમ એવરેજ ક્વોલિટીના જે ભાવ છે તે રૂપિયા 1095થી કરીને 1115 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આમ જે સૌરાષ્ટ્રના જીનર્સો અને બ્રોકર્સોના જણાવ્યા પ્રમાણે હજી સારા કપાસના ભાવ છે તે રૂપિયા 1200થી વધુ ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે તેવું વેપારીઓને જણાવ્યું છે. કારણ કે સારી ક્વોલિટીના કપાસની અછત દિવસે ને દિવસે વધી રહી છે. આમ સારી ક્વોલિટીનો કપાસ અને હલકી ક્વોલિટીના કપાસ ભેળવીને વેપારીઓ વેચી રહ્યા છે તેવું બ્રોકર્સોનું માનવું છે. પરંતુ દિવસે ને દિવસે સારી ક્વોલિટીનો જે કપાસ છે તેની અછત છે તે વધતી જતા છેલ્લા 8-10 દિવસથી દિન પ્રતિદિન કપાસની અંદર રૂપિયા 5-20 રૂપિયાનો વધારો દિવસે ને દિવસે સુધારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. બીજા વિડીયોમાં મળશું. ધન્યવાદ મિત્રો. જય જવાન જય કિસાન.